આગળ જોવી. દાખલા નંબર 11, તો એની રકમ છે 110, 99, 86, 71, 55 અને 35. હવે આમાં તો 110 પછીની સંખ્યા છે 99, ઘટે છે એટલે બાદ થાય છે. તો 99 અને 100 અને બીજા 10 એટલે 110 કેટલા ઘટ્યા? 11 ઘટ્યા આમાં, બરાબર. 110માંથી 11 બાદ કરો એટલે વધે 99. હવે 99માંથી એની પછીની સંખ્યા આવી 86, તો કેટલા બાદ કર્યા છે? તો કે આમ ડાયરેક્ટ બાદ આપણે કરી નાખવાના. 9માંથી આપણે 6 બાદ કરવી કેટલા વધે? 3. પછી 9માંથી 8 બાદ કરવી એટલે વધે 1, એટલે કેટલા? 13 બાદ કર્યા હોય, બરાબર. આમ આડો બાદ બાકી આડી ન આવડે તો તમે ઊભી બાદ બાકી પણ કરી શકો. 86 પછી આવ્યા 71, 6માંથી 1 બાદ કર્યા એટલે 5, 8માંથી 7 બાદ કર્યા એટલે 1, એટલે વધ્યા 15, બરાબર. 86માંથી 15 બાદ કર્યા એટલે 71 આવે. હવે શું કરવાનું? 71માંથી 55 બાદ કરવાના એટલે 55 ને 6 થઈ જાય 61, ને બીજા 10 71, એટલે કેટલા? 16 બાદ કર્યા હોય એટલે આવે 55. હવે છે 35, તો કેટલા બાદ કર્યા હોય? અહીંયા 20, બરાબર. 55 ઓછા 20 એટલે 35. હવે જો તમે અહીંયા જુઓ તો 11 પછી 13 આવ્યા, 13 પછી 15 આવ્યા, બરાબર. તો અહીંયા ક્રમિક એકી સંખ્યા બાદ થાય છે. 11થી શરૂ કરવાની, 11 પછી 13, 13 પછી 15, 15 પછી 17 આવવા પડે. અહીંયા છે 16, મતલબ કે આ જે પદ જે રહ્યું 55, બરાબર, આ છે આપણું ખોટું પદ આ શ્રેણીનું, એટલે કે વિકલ્પ સી 55 એ આપણો જવાબ. આગળ જોવી. દાખલા નંબર 12, તો એની રકમ છે 121, 143, 165, 186 અને 209. તો પહેલી સંખ્યા 121 છે, એની પછી 143 છે, સંખ્યા વધે છે તો કંઈક ઉમેરાણું હશે. તો 121માં આપણે કેટલા ઉમેરવી? તો 143 થાય. તો 1 પછી 3 થયા એટલે 2 વધ્યા, 2 પછી 4 થયા એટલે અહીંયા 2 વધ્યા, અને આ તો એમના 121માં 22 ઉમેરો એટલે 143 થાય, બરાબર. જો આમ ખબર ન પડે તો તમે શું કરી શકો? ઊંધું કરવાનું, 143માંથી 121 આપણે બાદ કરવાના, બરાબર. તો જવાબ જે આવે એટલા વધ્યા હોય એ ખબર પડે આપણને. આની પછી 143 પછી 165 આવ્યા, તો 143 ને 2 145 અને બીજા 20 એમાં ઉમેરો એટલે 165 થાય, એટલે 22 વધ્યા. હવે 165 પછી 186 આવ્યા. જો 22 વધે છે, મતલબ કે એક સરખી સંખ્યા, એક જ સંખ્યા 22 એનો વધારો થાય. તો 165 પછી આપણે જોઈએ કે આ શું છે? 186 છે. 165 પછી 1 ઉમેરો એટલે 166 અને બીજા એમાં 20 ઉમેરો એટલે 186, તો આ તો 21 વધ્યા. હવે જે આગળ એક જોઈ લેવી કે 186 પછી આવ્યા 209, 186 અને 3 કેટલા થાય? 189, 189 પછી 199 અને 209 એટલે 23, તો એમાં 23 વધ્યા. સંખ્યા એક હરખી 22 જ વધવી પડે, અહીંયા 21 વધ્યા, એટલે કે એ જે પદ છે 186 આ છે આપણું ખોટું પદ, એટલે કે વિકલ્પ સી જે છે એ આપણો જવાબ થાય. ચાલો હવે જોઈએ દાખલા નંબર 13, તો એની રકમ છે 7 પછી 9, 17, 42, 91 અને 172. તો પહેલાં તો સંખ્યાઓ અહીંયા વધે છે એટલે કે વધારો થાય છે. કેટલાનો? 7 પછી 9 આવ્યા એટલે પહેલાં 2નો વધારો, પછી 17 આવ્યા એટલે 8નો વધારો, 9 વત્તા 8 એટલે 17, પછી 42 આવ્યા એટલે 17 ને 5 22 અને બીજા 20 એટલે 42, 25નો વધારો થયો. 42 પછી આવ્યા 91, 91 42 ને 9 51 અને બીજા 40 એટલે થઈ જાય 91, તો 49. તો અહીંયા જુઓ, 25 એટલે 5નો વર્ગ, 49 એટલે 7નો વર્ગ. અહીંયા 91 પછી છે 172, તો 91 ને 1 થાય 92 અને બીજા 80 એમાં ઉમેરો એટલે 172 થાય, 92 ને 80 172.
તો 81 નો વધારો, 81 એટલે કોનો વર્ગ થાય? 9 નો વર્ગ થાય, બરોબર. હવે જુઓ અહીંયા શું થાય છે, તો કે 5 નો વર્ગ, 7 નો વર્ગ, 9 નો વર્ગ ક્રમિક એકી સંખ્યા છે. આપણે રિવર્સ આવી તો 9 એની પહેલાંની એકી સંખ્યા, 7 એની પહેલાંની એકી સંખ્યા, 5 5 પહેલાંની એકી સંખ્યા થશે 3, 3 પહેલાંની એકી સંખ્યા 1, બરોબર. એટલે અહીંયા શું થશે, 1 વર્ગ, બરોબર. અહીંયા 3 વર્ગ, 3 વર્ગ કેટલો થાય? 9 થાય. અહીંયા શું આપેલા છે? 8. હવે 1 વર્ગ શું થાય પહેલાં? તો 1. આપણને એમ લાગે કે આ 17 જવાબ આવશે, પણ 17 નથી, બરોબર. અહીંયા આગળ જુઓ, અહીંયા પ્લસ 2 આપેલા છે. 1 વર્ગ શું થવો જોઈએ? 1 થવો જોઈએ. અહીંયા 2 આપેલા છે એટલે અહીંયાથી ભૂલ છે, બરાબર. અહીંયા 1 વર્ગ કેટલો આવવો પડે? અહીંયા 1 આવવો પડે. એટલે પહેલી સંખ્યા 7, 7માં 1 ઉમેરવી, 7 વત્તા 1 એટલે આવે 8. અહીંયા લખેલા છે 9 એટલે અહીંયા આવશે 8, બરાબર. 8 વત્તા 3 વર્ગ આવે 9, 8 ને 9 થઈ જાય 17, 17 ને 5 વર્ગ 25, 17 ને 25 42, 42 ને 49 91, 91 ને 81 172. એટલે અહીંયા આપણો જે જવાબ છે એ આવશે 9, એટલે વિકલ્પ સી, બરાબર. 17 નહીં આવે, યાદ રાખજો એમાં. હવે જોઈએ દાખલા નંબર 14, તો એની રકમ છે 3, પછી 5, 12, પછી 23, એની પછી 49, એની પછી છે 95. તો આમાં 3 પછી 5 આવ્યા એટલે વધારો છે 2, 3 વત્તા 2 એટલે 5, 5 પછી આવ્યા 12, તો 5 વત્તા 7 એટલે 12 નો વધારો, 12 પછી છે 23, તો 11 નો વધારો, 12 વત્તા 11 એટલે થાય 23, બરોબર. ચાલો પછી 23 પછી 49 એટલે 26 નો વધારો, 23 વત્તા 26 એટલે 49, 49 પછી છે 95, તો 49 ને બીજા 6 55 ને બીજા 40 95, 49 વત્તા 46 એટલે થાય 95. તો હવે તમે અહીંયા જુઓ તો 2 પછી કેટલા છે? અહીંયા 7 એટલે કે અહીંયા 5 વધ્યા, 7 પછી છે 11 એટલે કે 4 વધ્યા, બરાબર. તો 5 વધ્યા, 4 વધ્યા, તો હવે 3 વધવા પડે અને પછી છેલ્લી સંખ્યામાં 2 વધવા પડે, ઘટે છે 5 4 3 2, પણ અહીંયા કેટલા વધે છે જુઓ? 26 એટલે કે અહીંયા ભૂલ, મતલબ કે આપણું ખોટું પદ જે છે એ 49 વિકલ્પ સી થશે. આગળ 15મો દાખલો, એની રકમ છે 6 પછી છે 26 એટલે કે વધ્યા છે, 26 પછીની સંખ્યા 8 ઘટ્યા, એની પછી 37 વધે છે, પછી ઘટે છે 10. તો આ એક જ રકમ છે જેની અંદર સંખ્યાઓ વારા ફરતી વધઘટ થાય છે, એનો મતલબ કે આની અંદર 2 શ્રેણી છે, બરાબર. અને એમાં આપણે ખોટું પદ મેળવવાનું છે. તો પહેલી સંખ્યા 6 પછી 8, 1 નહીં એક સંખ્યા લેવાની, 8 પછી છે 10, 10 પછી છે 13. તો 8 પછી 6 પછી 8 આવ્યા એટલે કે 2 વધ્યા, 8 પછી 10 આવ્યા 2 વધ્યા, 10 પછી 13 આવ્યા 3 વધ્યા. હવે તો અહીંયા તમે જોશો તો 2 વધારો ક્રમિક થવો પડે, પણ અહીંયા કેટલા? 3 વધી ગયા એટલે કે 13 જે છે એ ખોટું પદ છે. અહીંયા કેટલા આવવા પડે? 12 આવવા પડે, અને આપેલા છે 13, બરાબર. અને એ વિકલ્પ આપેલો જ છે, વિકલ્પ એ, બરાબર. બાકી જે બીજી શ્રેણી બને છે એ છે અહીંયા ઉપર, બરાબર, કે 26 અને 1 37 10 37 11 37 11 48 48 ને 11 59, એટલે ક્રમિક એક જ સંખ્યા છે 11 એ વધતી જાય છે અને આપણને સંખ્યાઓ મળતી જાય છે. એવી જ રીતે અહીંયા 2 એક જ સંખ્યા છે 2 જે વધતી જાય છે, પણ અહીંયા જે ખોટું પદ છે અહીંયા 3 વધે છે, બરાબર. 13 એ આપણો જવાબ થશે. ચાલો હવે જોઈએ દાખલા નંબર 16, તો એની રકમ છે એ ડી જી કે એમ. તો એબીસીડી આપેલી છે, આમાં ખોટું પદ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો જો એના માટે આપણને સમજાય એટલા માટે હું અહીંયા એબીસીડી લખું છું, જે જે જરૂર છે જેટલી એટલી. એ બી સી ડી ઈ એફ જી એચ
I, J, K, L અને M બસ અહીંયા સુધીની જરૂર છે, આટલી લખીએ આપણે. સૌથી પહેલાં આની અંદર કેટલા આપેલા છે એ આપણે જોઈ લેવી, એ આ મૂકી દેવી. પહેલાં તો A આપેલો છે, ચલો એની પછી D આપેલો છે. જુઓ હવે કેટલા મૂકી દીધા, તો કે બે મૂક્યા, A લીધો બે મૂકીને પછી D. હવે આગળ G છે, જુઓ બે મૂકી અને G. હવે તમને ખબર પડી જશે કે હવે પછી શું આવે, તો કે બબ્બે મૂકી દેવાના. હા, H I ને મૂકી દીધા, J લેવાનું. જો G પછી H I ને મૂકીને J લેવો પડે. આપેલો છે K, હા આપો, હજી આગળ આપણે જોઈ લેવી. K J આવવો પડે, પછી K L ને મૂકી અને M આવવો પડે. તો M એ આપેલો છે, I આપેલું છે, D આપેલો, A, G આપેલો, J નથી, જેની જગ્યાએ શું છે K, એનો મતલબ કે વિકલ્પ C K એ આપણો જવાબ થાય. બરોબર, ખોટું પદ કયું છે? K, આવવું પડે J. આગળ દાખલા નંબર 17, તો એની રકમ છે M O Q S V. તો હમણાં લખ્યું એની જેમ આપણે A B C D લખવી પડે, પણ જેટલી જરૂર છે ત્યાં સુધીની લખવી. M N O P Q R S T U અને V, આયા સુધીની જરૂર છે. હવે આપણે રાઉન્ડ કરી નાખવી જે આપેલા છે એનીમાંથી. એમ પછી છે ઓ, પછી છે ક્યુ. જો અહીંયા શું કર્યું, એક મૂકીને એક લીધું, એક મૂકીને એક લીધું. હવે શું આવશે? ક્યુ પછી એસ આવશે, એક મૂકીને એસ પછી આવે યુ, પણ આપેલો છે વી, મતલબ કે વિકલ્પ એ આપણો જવાબ. બરોબર, આગળ જોવી. હવે છે દાખલા નંબર 18, તો એની માટેની રકમ છે બી ઈ આઈ એમ ટી. તો એબીસીડી લખી નાખવી પહેલા. લખવાની જરૂર નહીં, જો તમને સમજાઈ ગયું હોય તો તમે એમનામ પણ જોઈ શકો. બરોબર, એમનામ પણ ખબર પડી જાય તમને, પણ આ જેને નથી આવડતું એના માટે છે બી. ચાલો પછી છે ઈ. જો પહેલા એક મૂકી અને બી લીધો, હવે બે મૂકીને પછી ઈ લીધા. એક મૂકી દીધા, બે મૂકી દીધા, હવે ત્રણ મૂકવાના. એક બે ત્રણ, શું આવવું પડે? આઈ. તો આપણે એ આપેલો છે. હવે એક મૂક્યા, બે મૂક્યા, ત્રણ મૂક્યા, હવે ચાર મૂકવાના. એક બે ત્રણ ચાર મૂકી અને એન આપેલો છે એમ, એટલે હજી એક જોઈ લેવી એટલે ખબર પડી જાય. કેટલા? ચાર મૂકી દીધા, હવે પાંચ મૂકવાના. એક બે ત્રણ ચાર અને પાંચ મૂક્યા એટલે આવી ગયો ટી. ટી તો આપેલો છે, એન આવવો પડે, એની જગ્યાએ એમ આપેલો છે, એટલે વિકલ્પ બી આપણો જવાબ થાય. બરોબર, ખોટું પદ છે એમ. હવે જોઈએ દાખલા નંબર 19, તો એની રકમ છે ઝેડ એક્સ વી યુ અને આર. બરોબર, તો આમાં તે લખી નાખવી આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આમાં પહેલા ઝેડ આપેલો છે, એ બી સી ડી રિવર્સમાં શરૂ કરેલી છે. બરોબર, રિવર્સમાં આપેલી છે. પછી છે એક્સ, એક મૂકી દીધો. પછી છે વી, ડબલ્યુ મૂકી અને વી. જો એક મૂકીને એક છે, અગાઉ જોયું એની જેમ જ છે, બસ રિવર્સમાં છે ખાલી. વી પછી શું આવવું પડે? તો કે ટી આવવું પડે. આપેલો છે યુ, મતલબ કે વિકલ્પ સી હોય, કારણ કે ટી પછી જો શું આવે, એક મૂકીને આર આવે, એ તો આપેલો. અહીંયા વી આવવો પડે, સોરી અહીંયા ટી આવવો પડે, મૂકેલો છે યુ. બરોબર, એટલે વિકલ્પ સી આપણો જવાબ. આગળ જોવી. હવે જોવી દાખલા નંબર 20, તો એની રકમ છે યુ ડબલ્યુ એક્સ વાય ઝેડ. તો યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, એમાં એક્સ વાય ઝેડ આટલું આપેલું છે, એની પહેલાં ડબલ્યુ ઈ પણ આપેલો છે, ડબલ્યુ પહેલાં યુ છે, આવવો પડે વી, મતલબ ખોટું પદ છે યુ, વિકલ્પ ડી આપણો જવાબ. બરોબર,